હૃદય ઠલવાઈ જાય એવો માહોલ હોવો જોઈએ જે કાંઈ ચાલે છે હૃદય એને કશી જ તકલીફ પહોંચાડ્યા વગર એઝ ઇટ ઇઝ ચાલવા દેવું મને હમણાં જ અહીંયા મારા સાથી મિત્ર જેને ઘણા લોકો મારા મોટો ભાઈ કહે છે તે હેમંત નાણાવટી એવું પૂછતા હતા કે આ શરીરમાં ઘટાડો કેવી રીતે થાય અલબત્ત એને ખોટા માણસને આ પ્રશ્ન પૂછ્યો તો પણ હવે કોઈ આપણને પ્રશ્ન પૂછે તો આપણે મોટા થઈ જતા હોઈએ છીએ એટલે આપણે કેટલાક સૂચનો કરવા જોઈએ ન કરીએ તો લોકો આપણને પાછા ક્યાંય ગણે નહીં આ વસ્તુ અત્યારના ગણાવવાનું બહુ મુશ્કેલ છે કોણ તમને ક્યારે ક્યાં ગણાય હાળી ખબર ન પડે અને કોણ ક્યારે અજાણતા કોકને ગણી કાઢે એ ખબર ન પડે આ ગણિકા છે ને એ હળી જબરી આઈટમ છે યાર એટલે મને હેમંતે એવું પૂછ્યું કે તમે ખરેખર કાંઈ પ્રયાસ કરો છો મેં એને જે સમજાવ્યું હોય તમને નથી સમજાવવાનું કારણ કે એટલું બધું ઝડપથી હું સમજાવી શકું એમ નથી પણ મને એવું લાગે છે બાપુ કે હૃદય ઠલવાઈ જાય એવો માહોલ હોવો જોઈએ એવો સામે કોઈ અંતરંગ ન બેઠેલો એક માણસ હોવો જોઈએ બેઠેલો ને ન બેઠેલો ઓશોનું એક ટાઈટલ છે જય ફાઈવ ફિંગર્સ એના ઉપરની એક એની બહુ સુંદર મજાની મ્યુઝિકલ રચના બહાર પડી છે ફાઈવ ફિંગર્સ અને એના બિગિનિંગમાં ત્રણ મિનિટ જ ઓશો બોલે છે અને એમ કહે છે કે આપણે આ ફાઇવ ફિંગર્સ જોવા ટેવાયેલા છીએ પણ આ ફાઇવ ફિંગર્સ જેના આધારે બની છે એ વચ્ચેની જગ્યાને જોવા ટેવાયેલા નથી ઓછો એવું ઉદાહરણ આપે છે કે કોઈ પણ સંગીત સાંભળો ત્યારે સંગીત નહીં પણ બે સંગીત વચ્ચે પડેલી ખાલી જગ્યા નો બહુ મોટો આદર હોય છે તો ખરેખર ન બેઠેલો માણસ આપણને એવો મળવો જોઈએ કે જેની પાસે હૃદય ઠલવાઈ જાય ખુલી જાય પ્રયાસ ન કરવો પડે બાપુ વારંવાર કહે છે ને હેતુ વિહીન હેત એવું હેત ઠલવાઈ જઈ શકે એવો માહોલ હોવો જોઈએ મને યાદ છે બાપુ રાજકોટમાં પૂજ્ય પાંડુરંગ દાદાને ડિલીટ આપવામાં આવી હતી ડોક્ટર ઓફ લિટરેચર રિયલ ડિલીટ અંકિત નોટ ઓનરરી ડોક્ટરેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપી હતી બહુ ભવ્ય સમારંભ હતો સ્વાધ્યાયીઓથી લગભગ આખું મેદાન છલકતું હતું અને એ કાર્યક્રમનું સંચાલન કરવાનો લાહો મને મળ્યો હતો અલબત્ત એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી મને એમ થયું કે આપણે ઉચ્ચ શિખરે સંચાલનમાં પહોંચ્યા કેવાય અને પછી મેં એમાંથી વિરામ લઈ લીધો છે પણ મને બરાબર યાદ છે બાપુ કે દાદા ત્યારે આવ્યા ત્યારે જયશ્રી દીદીનો ઉદય થઈ રહ્યો હતો દાદા આવ્યા ત્યારથી એ વ્યગ્ર હતા અને પોતાની વ્યાસપીઠ જેવી મોટી સીટ ઉપર બેઠા ત્યારથી એણે પોતાના ચહેરા ઉપર ને કંટ્રોલ ન કરી શક્યા અને એને રડવાનું શરૂ કર્યું અને મને એના શબ્દો પણ બરાબર યાદ છે એમણે એમ કહ્યું તું મેં આજ બોલને નહીં રોને આયા હું બોલું તો સુનને વાલે લાખો હે લેકિન રોના ચાહું તો કિસ કે પાસ રો કોણ સમજેગા મેરા દર્દ કોણ પીએગે મેરે આંસુ ત્યારે મને વિચાર આવ્યો કે પાંચ સાત હજાર પોતાના અનુયાયીઓ બેઠા હોય એનો અધિષ્ઠાતા પણ જો ફરિયાદ કરે કે કોણ સુનેગે મેરે શબ્દ કોણ પીએંગે આંસુ જો એમનું હૃદય ઠલવાય ત્યારે આંસુ પીનારા સામે ન હોય તો આપણે તો બહુ નાની હસ્તી કહેવાય આપણને ઈચ્છા થાય તો તો આપણે એક ખૂણામાં બેસીને આંસુ સારી લેવા બાપુ વારંવાર કહે છે મારો એ તલ ગાજરડાનો ખૂણો મને યાદ છે બાપુએ રાજકોટના એક કાર્યક્રમમાં હેમુ ગઢવી હોલમાં કહ્યું હતું કે આજના જગતની મોટામાં મોટી ક્રાઇસિસ હોય તો એ ક્રાઇસિસ છે કે કોની સાથે બેસવું તમે જેની સાથે બેઠા છો એ બેઠેબલ માણસ છે કે નહીં તમને કેમ ખબર પડે આ અગ્રીએસ્ટ પછીનો બેઠેબલ બીજો અંગ્રેજી હિન્દી શબ્દ છે અને તમારી સાથે જે બેઠું હોય ને સાહેબ એ તો તમને એટલા પંખા નાખવામાં વ્યસ્ત હોય અને તમારા ગયા પછી તમારા નામે હવા ઉડાડવામાં એ પંખાનો એવો ઉપયોગ કરતા હોય એટલે હાનું આકરું થઈ જાય આપણને કે કોની સાથે બેસવું હવે તો સારું છે સારું કે આ બધા બાઉન્સર લોકો છે ને એ જ આપણને ક્યાંક બેસાડે ને ક્યાંક ઉઠાડે એ બહુ સારું છે આ બાઉન્સર ની શોધ બહુ સારી થઈ છે એટલે હવે કોક ઘા કરે બીજા કરે જ નહીં કરે તો બાઉન્સર જ ઘા કરે સીધું કર્યો તો ને ઇન્દિરાજી ઉપર ઘા કોને કર્યો હતો અને ભવિષ્યમાં પણ કોણ કરશે તો અંદરનો જ ઘા કરી જશે મને તો વારંવાર એવું લાગે કે ઓશો ની વાત સો ટકા સાચી છે કે પુષ્પ રાત કો ખુલતા ઓર પુષ્પ દિન કો ખીલતા હૈ એમણે બહુ સ્પષ્ટ કર્યું છે બાપુ કે ખુલવામાં પીડા છે અને તેથી પોતાની પીડા પુષ્પ પોતાના અંધકારમાં સહન કરી લે છે ખીલવાની અંદર એક ઉન્માદ છે એક આનંદ છે એટલા માટે સવાર પડ્યા પછી ખીલવાની શરૂઆત છે તમે પ્રયાસ કરજો કોઈ કળીની સામે ટાંકી ટાંકીને બેઠા રહો અનિમેષ એકી ટસે બેઠા રહો તો એ કળી ક્યારે ખુલી અને પુષ્પ થયું એ ક્ષણ તમે નહીં પકડી શકો અને એટલા માટે મને એવું લાગે છે કે ખુલવું તે નીચોવું છે અને ખીલવું તે ઠાલવું છે આપણે બધા જ્યાં અહીંયા ભેગા થયા છીએ ત્યાં ઠાલવી શકાય નીચોવી ન શકાય અને આમ પણ આપણે કાંઈ કપડાંની કોઈ આઈટમ તો નથી કે જેના ઉપર બરાબર ત્રાસ કાઢવો હોય એમ બરાબર પલાળીએ ફટકારીએ ઢોકાવીએ પછી સામા બે જણા લઈને કસ કરીને જે નીચોવે તમે જોજો નીચોવાની પ્રક્રિયા જેવી છે કે પકડનારા બે છેડાના દાંત કચકચાવાઈ જાય ત્યારે વચ્ચેથી બરાબર નીચોવાનો રસ નીકળે હવે અમારે તો બહુ સારું છે બે છેડા ઉપર હું અને અંકિત છીએ એટલે નીચોવાનું કામ અમારે રાખવું હોય તો અમે અજય ઉપર રાખવાના છીએ પણ મુદ્દો આજે એ આવીને ઊભો રહ્યો કે જ્યારે અંકિતે નીચોવાનું ઈજન આપ્યું રાતનો અંધકાર છે અને સામે કોઈ બુદ્ધ પુરુષની હાજરી છે રાતનો અંધકાર અવશ્ય છે આ જે દેખાય છે એ પ્રકાશ નથી એ અંધકારની ગેરહાજરી છે અને અંધકારની ગેરહાજરીમાં જ ક્યારેક મને એમ લાગે છે કે કોઈ તમને વિરલ વ્યક્તિત્વ સામે બેઠેલું મળે તો કદાચ તમે તમારી વાત નીચોવાઈને કહી શકો